બિલકુલ વાત કરીએ આજના દિન વિશેષનો વિષય છે નક્ષત્ર. નક્ષત્ર એ શું છે અને લોકોના જીવન પર કેવી અસર કરે છે? કોઈ પણ ક્ષતિ વગરની તિથિ જયારે જુહી આવતી હોય ત્યારે આપણે એને ક્ષતિ વગરની તિથિ માનો, કખાત્રી તિથિ ક્ષતિ વગરની તિથિ માનવામાં આવે છે. પાંચ એવા મુહૂર્તો માનવામાં આવે છે જેને આપણે કોઈ પણ જેટલું વણજોયું મુહૂર્ત કહી શકાય. તો આવા જેમ પ્રમાણે વણજોયા મુહૂર્તને જોવા માટે જે પ્રમાણે આપણે તિથિઓના દિનમાં નક્કી કરતા હોઈએ છીએ, એ જ રીતે રાશિઓના માપને માપવા માટે આપણે નક્ષત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જેનું ક્ષત્ર એટલે જેનો ક્ષય નથી તેવા, તો સ્થિર છે એવા નભોમંડળની અંદર રહેલા નક્ષત્રોની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભચક્રની અંદર 360 અંશનું કળપેલું આપણું આ એક ગોળાકાર છે, એની અંદર 360 અંશની અંદર 27 નક્ષત્રોનો પ્રભાવ છે. અભિજીત નામનું એક 28મું નક્ષત્ર છે. તો આ પ્રમાણે આ 27 નક્ષત્રના આધારે 12 રાશિઓને આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતે જોઈ શકીએ છીએ? તો કે માનો કે મેષથી માંડી અને મીન રાશિ સુધી જે રાશિઓ આપણે ગણતા હોઈએ છીએ, સામાન્ય રીતે ઘણી વખત આપણે ઘણા એમ કે હું જ્યોતિષને માનતો નથી, પણ આપણને એમ ખબર પડે કે કયો વાર છે, તો કે રવિવાર છે. તારી રાશિ કઈ? તો કે સિંહ રાશિ. હવે તને વારની ખબર છે, તને રાશિની ખબર, તો કેમ નથી માનતો? પણ એક દંભ કરતા હોય છે લોકો. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, અભિગમ જ્યારે ખગોળની દ્રષ્ટિએ જ્યારે જોવામાં આવે ત્યારે આ વસ્તુ સ્પષ્ટ બનતી જોવા મળે છે. ઘણી વખત તમે જોજો કે અશ્વિની, ભરણી અને કૃતિકા આ 3 નક્ષત્રના 9 ચરણ બને ત્યારે એક રાશિ થાય મેષ રાશિ. તો અશ્વિની નક્ષત્રના 4 ચરણ આવે, ભરણી નક્ષત્રના 4 ચરણ આવે અને કૃતિકા નક્ષત્રનું 1 ચરણ આવે. તો આ પ્રમાણે મેષ રાશિ બને. તો એ જ પ્રમાણે દરેક રાશિને પોતાનું નક્ષત્ર હોય છે. તો આ પ્રમાણે નક્ષત્રના આધારે જીવન જીવી શકાય છે. નક્ષત્રના આધારે વ્યક્તિ કેવો બનશે, નક્ષત્રનો સ્વામી કોણ છે, એના આધારે એનો સ્વભાવ નક્કી થતો હોય છે. નક્ષત્રના આધારે જીવન જીવવાની એની ઘડીઓ નક્કી થતી હોય છે, કયા ક્ષેત્રમાં આગળ વધશે એ નક્કી થતું હોય છે. નક્ષત્રના આધારે વર્તમાન કાળમાં ગોચરમાં રહેલા નક્ષત્રની એ નક્ષત્ર સાથે કેટલો સંબંધ છે. પાપાક્રાંત બની રહ્યો છે મતલબ દૂષિત બની રહ્યો છે તો ખરાબ પરિણામ આપશે, સારો બની રહ્યો છે મતલબ સારા પરિણામ આપશે. તો એ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. હુનર કરે હજાર અને ભાગ્ય વિના પાવે નહીં એનું મૂળ કારણ આ છે કે સારા કર્મ જ્યારે સારા નક્ષત્રમાં કરીએ ત્યારે સારા પરિણામો મળે, અને ખરાબ નક્ષત્રની અંદર જ્યારે સારા કામ કરીએ તો પણ એના પરિણામ ખરાબ જ મળતા હોય છે. આ મારી તમારી આ વાત છે. હવે એ વસ્તુ આપણે જ્યારે વાત કરીએ ત્યારે 3 નક્ષત્રનો ખાસ ધ્યાનમાં રાખવામાં, આજના જે નક્ષત્રની વાત કરવી છે મારે આપને, એ 3 નક્ષત્રના દૂષિતતાની વાત કરવી છે મારે આપને. તમે જોજો કે જન્મકુંડળીમાં અશ્વિનીથી માંડી અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃક્ષેર, સાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા, ફાલ્ગુની, આવા 27 નક્ષત્ર છે. 27 નક્ષત્રમાં 3 નક્ષત્રને ખરાબ માનવામાં આવે છે. માનો કે પહેલું નક્ષત્ર આવે છે આશ્લેષા નક્ષત્ર, જે 9મું નક્ષત્ર છે. હવે આશ્લેષા નક્ષત્રનો સ્વામી છે ચંદ્ર, ભાઈ સર્પ. તો સર્પના કારણે આ નક્ષત્રને દૂષિત માનવામાં આવે છે અને કર્ક રાશિમાં આવે છે. તો કર્ક રાશિના જાતકોમાં જ્યારે આશ્લેષા નક્ષત્ર આવતું હોય ત્યારે એમ કહે છે કે એની પૂજા કરાવી જોઈએ. એવું એક નક્ષત્ર આવે છે વૃશ્ચિક રાશિમાં, અને એ નક્ષત્ર આજનું નક્ષત્ર જેને કહી શકાય એ જ્યેષ્ઠા નક્ષત્ર છે. તો જ્યેષ્ઠા નક્ષત્રમાં પણ જેનો જન્મ થયો હોય એની પણ પૂજા કરાવી પડે છે. હવે ત્રીજું નક્ષત્ર આવે છે ધનરાશિમાં, અને ધનરાશિમાં નક્ષત્ર આવે છે મૂળ નક્ષત્ર. તમે જોજો ઘણી વખત તો જ્યારે પૂજામાં મંત્રો વાંચતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કોને કોને દોષકારક બને છે. ક્યારેક ક્યારેક વ્યક્તિને પોતાના ઘણી વખત આપણે કહીએ કે આ છોકરાના કે આ છોકરીના જન્મ પછી એના માતા પિતાને ખૂબ સારો ફાયદો થયો, બાપાને ધન લાભ થયો, આમ થયું તેમ થયું કહેતા હોઈએ, અને ઘણી વખત એમ કહેતા મહારાજ જુઓ તો ખરા, આ છોકરી આવ્યા પછી અમને બહુ દુઃખી થઈ ગયા, આ છોકરો આવ્યા પછી અમે બહુ દુઃખી થઈ ગયા. એનું મૂળ કારણ આ નક્ષત્ર. માતા પિત્રો શિશુશ્ચેવ, શિશુ એટલે બાળક, જેનો જન્મ થયો હોય એ નક્ષત્ર જ્યારે આવતું હોય ત્યારે એના માતા અને પિતાને પણ દૂષિત કરે છે, દુઃખી કરે છે. એનું મૂળ કારણ હું તમને કહું. આ નક્ષત્રની પૂજા તમે જોજો કેવી રીતે થાય છે. ગૌમુખ પ્રસવ શાંતિ, મતલબ ગાયના મુખમાંથી હાલ જન્મ્યો છે એવી ભાવના સાથે એની પૂજા કરી, અને 3 દેવતાઓની પૂજા કરવામાં આવે છે, લક્ષ્મણાદી દેવતાઓની, અને ત્યારબાદ એના અધિષ્ઠાતૃ દેવતાઓ નક્ષત્રના દેવતાઓની પૂજા કરવામાં. તો વિચાર તો કરો આ કેટલું આપણું વૈજ્ઞાન અભિગમ છે આની સાથે સાથે. ખાલી ધર્મની દ્રષ્ટિ આપણે આને જોઈએ છીએ, સ્વાહા સ્વાહા કરી યજ્ઞ પૂરો કરીએ છીએ, નમઃ નમઃ કરીને મંત્ર આપણે પૂરા કરીએ, એમ નહીં. આ વ્યક્ત વસ્તુને સમજવી જરૂરી છે. 27 કુવાના જળનો ઉપયોગ કરવામાં જેમાં આવતો હોય, ખાખરો, ખીચડો, આકડો, અઘેડી, ઉમળો, ધરો, ડાભડો, આવી 9 પ્રકારની વનસ્પતિઓને નીચોવીને એમાંથી રસ બનાવવામાં આવતો હોય, પંચકલશની પૂજા કરવામાં આવતી હોય, અને ત્યારબાદ આ પૂજા જો થતી હોય તો નક્ષત્રમાં કેટલા પ્રકારના દોષ હશે અને દોષને કેવી રીતે નિવારણ કરવું જોઈએ આ બધું નક્ષત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. ગ્રહોનો પ્રભાવ નક્ષત્રના પ્રભાવ જેટલો જ પ્રબળ બનતો હોય છે, ગ્રહોની જેટલી અસર જીવનમાં થાય એટલી જ અસર નક્ષત્રોની થતી હોય છે. તો નક્ષત્રના સ્વભાવને, નક્ષત્રની પ્રકૃતિને અને નક્ષત્રમાં જે કંઈ ત્રુટિઓ હોય ત્રુટિઓની પૂર્તિ કરવા માટેની પૂજાઓમાં બધી જ વસ્તુઓમાં જો વ્યવસ્થિત જો ધ્યાન આપવામાં આવે તો આજ પણ વ્યક્તિ જીવનમાં સારામાં સારા સુખ ભોગવી શકે છે. જ્યારે પણ કોઈ નિરાશાઓ આવતી હોય, જ્યારે કોઈ પણ હતાશાઓ આવતી હોય ત્યારે જોઈ લો તમારું નક્ષત્ર કયું છે, તમને કહી દેશે કે હતાશાનું મૂળ કારણ આ નક્ષત્ર છે. સમય પસાર કરવાની વાત છે મૂળ, હતાશાઓ પછી હંમેશા આશાઓ બંધાતી હોય છે. તો જે માણસ જીવનમાં હતાશ થતો હોય, નિરાશ થતો હોય, એને આત્મહત્યા કરવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, ખોટા કામ કરવાની જરૂર નથી, ફક્ત સમય પસાર કરવાની જરૂર છે. કારણ કે સમય હંમેશા
ચાલતો રહેતો હોય છે. પ્રવાહિત સમય છે તો નક્ષત્રોના આધારે સમયને ઓળખી લ્યો અને પોતાના જીવનને જીવવા માટેની એક નવી પ્રેરણા ઉત્પન્ન કરો અને પોઝિટિવ થિંકિંગથી કાયમ જીવવા માટે પ્રયત્ન કરજો. નક્ષત્ર કાયમ તમને સહકાર આપશે. જય ગણેશ. બિલકુલ, આ તો વાત થઈ નક્ષત્રની. વાત કરી આજના શુભાંક અને શુભરંગની. શું કહે છે આજનો શુભાંક? શુભાંકની જો આજના દિવસ માટે વાત કરવામાં આવે તો બેનો અંક આજના દિવસ માટે શુભ અંક છે. તો બેના અંક દ્વારા ખૂબ જ સારા અને શુભત્વની પ્રાપ્તિ કરી શકાય. રંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સફેદ રંગ એ શુભત્વને આપવાવાળો રંગ છે. સફેદ રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય તેવી શક્યતાઓ દેખાય છે. સારા સમયની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે કે આજના દિવસનો સારો સમય કયો, તો સારા સમય માટે સવારમાં આમ તો કહેવાય 9:17 થી 10:57 સુધીનો જે સમય છે એ શુભત્વને આપવાવાળો સમય છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો આ સમય દરમિયાન જો કરશો તો ખૂબ જ સારો લાભ થશે. અશુભત્વની વાત કરવામાં આવે, રાહુકાળની વાત કરવામાં આવે તો એ સમય આપણો પૂરો થઈ ગયો, જો કે હજી શરૂ થશે હજી તો, કારણ કે 7:38 એ સમયની શરૂઆત થઈ ગઈ છે અને 9:17 સુધી આ રાહુકાળ ચાલશે. તો 9:17 સુધી કોઈ સારા કામ એવા ન કરવા કે જેના કારણે આપણને સારા પરિણામો મળવાના હોય. જય ગણેશ. બિલકુલ, વાત કરીએ પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ ને મિથુન એનું રાશિ ફળ શું કહે છે આજે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ ભી સમાના. ધર્મની ભાવના જેની પ્રબળ હોય એવા વ્યક્તિઓ હંમેશા જીવનમાં આગળ વધતા હોય છે. તો મેષ રાશિ કે જેના અક્ષર અલ અને ઈ છે એવા જાતકો માટે કોઈ પણ સારા અને ધાર્મિક કાર્યો આજના દિવસ માટે તમારા હાથે થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ સાથે સાથે બીજી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની રહેશે. કોર્ટ અને કચેરીને લગતા કામકાજમાં થોડી નુકસાનની શક્યતાઓ છે. જૂના મિત્રોની મુલાકાત લાભ કરાવડાવશે. તબિયતની બાબતમાં થોડું જો સાચવીને ચાલશો અને છતાંય મહાદેવજીની ઉપાસના જો આજના દિવસ માટે તમે કરો તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. વૃષભ રાશિની વાત કરીએ, બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. મતલબ આજના દિવસ માટે કંઈક સારા પૈસા મળે, ઉઘરાણી હોય, ફસાયેલું નાણું હોય અથવા તો ક્યાંકથી આવવાનું હોય, આજના દિવસ માટે યોગ તો સારા બની રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ રહેશે, યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. થોડુંક ધ્યાન રાખવાનું છે, માનસિક ચિંતાઓથી થોડું દૂર રહેશો એટલી સારી સફળતા આજના દિવસ માટે તમને મળશે. અને છતાંય સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી અને દિવસની શરૂઆત કરશો તો પાછું સારું રહેશે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે તો રાશિ તમારી મિથુન છે. કોઈ પણ રોકાણ કરવાના હોય, નાના મોટા રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પરિવારનો સહયોગ તો મળશે જ, નોકરી ધંધામાં પણ સારો લાભ થશે. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવશે. આજનો દિવસ એકંદરે તમારા માટે સારો ભગવાન શ્રી ગણેશજીએ નિર્માણ કરેલો છે. જય ગણેશ. બિલકુલ, એ કોલર જોડાય છે અમારી સાથે અમદાવાદથી. જયરાજજી, સ્વાગત છે આપનું. જેને પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. માટે એક પાત્ર આવ્યું છે, એની જન્મ તારીખ છે 29/6/1989. સમય રાતે 12:05 બરાબર. અને સ્થળ નવી દિલ્હી. શું પ્રશ્ન છે? આ પાત્ર કેવું છે, 2 દિવસ પહેલા લાગ્યો હતો ફોન, એ વખતે મહારાજે મારા બેન વિશે કીધું હતું અને હવે આ છોકરાની કુંડલી કેવી છે, કરાય કે નહીં કરાય, સામાન્ય જાણકારી લેવી છે કે એનું ચરિત્ર કેવું છે ને એવું બધું જે છોકરી માટે જોઈએ મા બાપને. શુક્ર મંગળ સાથે કર્ક રાશિમાં બેઠેલો છે 5મા સ્થાનમાં. પુરુષોના ચરિત્રમાં, સ્ત્રીના ભાગ્યમાં, ગોળામાં રહેલા પાણીમાં, સમુદ્રમાં રહેલા જળમાં, ચંદ્રમાં રહેલી શીતળતાના ક્યારે બને ત્યાં સુધી આંક અંકાતા નથી. સમય પ્રમાણે આ બધું પરિવર્તિત થતું રહેતું હોય છે. પણ ગ્રહોના આધારે જો જોવા કરી ચરિત્રની બાબતની જ્યારે વાત આવતી હોય ત્યારે આજે ચરિત્રવાન પુરુષ કદાચ કાલે ચરિત્રહીન બની શકે છે, પણ કુંડળીમાં ગ્રહો માપી લેતા હોય છે. તમારી બિલકુલ વાત સાચી છે. શુક્ર અને જ્યારે સૂર્ય સાથે જોડાયેલો હોય, શુક્ર જ્યારે મંગળ સાથે જોડાયેલો હોય ત્યારે આવા વ્યક્તિઓ ચરિત્રમાં ઉત્કૃષ્ટ જોવા મળે છે. મતલબ કે સારા ચરિત્રવાન આવા જાતકો જોવા મળે છે. પણ સાથે સાથે શુક્ર રાહુ સાથે જોડાયેલો હોય, શુક્ર શનિ સાથે જોડાયેલો હોય ત્યારે આવા વ્યક્તિઓ ચરિત્રની અંદર હીનતા અનુભવતા હોય છે અને વારંવાર પોતાના પાત્રોની પસંદગી બદલતા હોય છે. તો આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. તો અહીંયા આ કુંડળીમાં શુક્ર બેઠેલો છે મંગળ સાથે યુતિમાં, મતલબ સારા પરિણામો આપે. હા, ભલે કર્ક રાશિમાં મંગળ છે એટલે પાપાક્રાંત બનેલો આ મંગળ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે ક્યારેક ક્યારેક એવું હોય છે કે અગ્નિ જે છે એ વધારે પડતો જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે પણ બાળી નાખે છે અને હાવ ઠરી ગયેલો હોય ત્યારે પણ કામનો નથી. મધ્યમ અગ્નિ જે પ્રમાણે શીતળતા આપે છે એ જ પ્રમાણે અહીંયા ક્યાંક ને ક્યાંક કુંડળીમાં મંગળ થોડોક પ્રભાવી બની રહ્યો છે શુક્રની ઉપર, તો થોડુંક સાચવવાનું તો રહેશે જ. બીજી વાત મારે કરવી છે, 12મા સ્થાનમાં રહેલો રાહુ હંમેશા પિતૃદોષ કરતો હોય છે. 6ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં પિતૃદોષથી શું થાય? તો કે જે ભાગ્યની ઉન્નતિમાં જ્યારે જે તકો મળવી જોઈએ એ ન મળે અથવા તો સામે હોય છતાં પ્રાપ્ત ન કરી શકીએ, આવી ઘણી બધી બાબતો અહીંયા જોવા મળે છે. બાકી બુધ અને ગુરુનો એક સુંદર મજાનો યોગ વૃષભ રાશિમાં બની રહ્યો છે, સારા પરિણામો આગળ આપશે. મીનાધિપતિ ગુરુ લગ્નેશ છે, તૃતીય પરાક્રમ સ્થાનમાં છે, તો એ પણ સારા પરિણામ આપશે. મતલબ 60-65% કુંડળી અહીંયા પોઝિટિવ દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ, એક કોલર જોડા છે રંજનબેન જામ ખંભાળિયાથી. સ્વાગત છે આપનું. જેને પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. હા, મારા બાબા વિશે છે. જય ગણેશ મહેન્દ્રભાઈ. રંજનબેન, જય ગણેશ. હા, મારા બાબા વિશે છે મહેન્દ્રભાઈ.
એને જન્મ તારીખ છે 29 ફેબ્રુઆરી 2004 અને જન્મ નું સ્થાન છે જામખંભાળિયાની બાજુમાં ભાતિમ ગામ અને જન્મ નો સમય છે રવિવાર નો દિવસ અને સવાર માં 6:45 વેલા બરાબર અને આ વખતે 10મા માં આવ્યો છે તો એમ કે ભણવામાં વધારે નબળો છે તો એમ કે 10મા માં સારી રીતે નીકળી જાય એવો કોઈ ઉપાય બતાવો અને ભણવા લખવા બેસે ને ત્યારે મહેન્દ્રભાઈ એનું ધ્યાન ન રહે બીજે બીજે જ આમ મન ભટકતું હોય તો એ સારી રીતે નીકળી શકે એવો કોઈ ઉપાય બતાવો ઉપાય હું આપને બતાવી દઉં છું એને શનિ ની ઉપાસના જો કરે તો એને અભ્યાસ ની અંદર સારી સફળતા મળે આપે કહ્યું કે અભ્યાસ ની અંદર મન ભટકવું એનો મતલબ એવો થાય કે જે એને મન ભટક ટીવી માં બેસાડી રાખો 4 કલાક સુધી બેસી રહેશે સારું પિક્ચર છે તો 3 કલાકે જોયા કરશે એને પ્રકૃતિ એવી છે એની કે એ પ્રવૃત્તિમાં જેમાં રસ હોય એમાં વધારે પ્રવૃત્તિ બને અને જેમાં રસ ના હોય માનો ભણતરમાં મંગળ અને રાહુ જયારે ચોથા સ્થાનમાં આવે ત્યારે ચોથું સ્થાન સુખ સ્થાન માનવામાં આવે છે ચોથું સ્થાન અભ્યાસ સ્થાનથી 5મા સ્થાનથી 12મું સ્થાન માનવામાં આવે છે તો અહીંયા મંગળ સાથે રહેલો રાહુ કોઈ પણ વ્યક્તિ એને સલાહ આપે શિખામણ આપે તો એને ગમે નહીં ભણવું ગમે નહીં બેસવું ગમે નહીં વાંચવું ગમે નહીં આવી બધી બાબતોમાં પ્રવૃત્તિનું મૂળ કારણ છે કે મન એનું ડાયવર્ટ થતું હોય તમે મોબાઈલ આપો જો આખી રાતને આખો દાડો બેસી રહેશે પણ અહીંયા કુંડળીની અંદર અભ્યાસની જયારે આપ વાત કરી રહ્યા છો શું કરવાથી સારી સફળતા મળે તો મતલબ વૃષભ રાશિનો ચંદ્રમાં અભ્યાસમાં તો આગળ એને વધારશે હજી ઉંમર પણ કદાચ થોડી ઓછી છે પણ જેમ જેમ બાળક મોટું થતું જશે એમ અભ્યાસમાં એનો સુધારો જોવા મળશે કન્યાદીપ બુધ જે છે ભાગ્યસ્થાનનો માલિક છે અને એ બેઠેલો છે અસ્તંગત બની અને સૂર્ય સાથે યુતિમાં બીજા સ્થાનમાં મતલબ પરિવારથી દૂર જાય મતલબ હોસ્ટેલમાં રહેવાનું હોય પરિવારનું થોડું અનુશાસન હોય કાંઈ પણ હોય પણ પરિવારની વધારે હેત અને પ્રીત કદાચ બાળકના અભ્યાસમાં રૂકાવટો ઊભી કરી શકે તો એના માટે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે દર બુધવારના દિવસે મગ અને રોટલી એ પોતાના સાથે ગાયને ખવડાવે તો એને સારી સફળતા મળશે માં સરસ્વતીનો એક મંત્ર છે એ મંત્રનો જાપ કરવામાં આવે વાકવાદિની આવો એક મંત્ર નામ છે માં સરસ્વતીનું તો ઓમ રીમ વાકવાદિનીએ નમઃ આ મંત્રની દરરોજ એક માળા કરવામાં આવે અથવા દર બુધવારના દિવસે આની 13 કે 14 માળા કરવામાં આવે તો સારી સફળતા એના અભ્યાસમાં પ્રાપ્ત થશે મકરાધિપતિ જે શનિ છે એ લગ્નેશ બની અને અહીંયા ખાડામાં બેઠેલો હોવાના કારણે શનિના કારણે માણસ થોડો જિદ્દી બને બાળક થોડું જિદ્દી બને અને એના કારણે પણ સારો પ્રભાવ ન મળે તો કોઈ પણ વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ જો એની સામે બેસીને કરે અથવા એને શીખવાડવામાં આવે અને દરરોજ સવારમાં જો હનુમાન ચાલીસાનું પારાયણ કરે તો ચોક્કસ સારી સફળતા મળશે જય ગણેશ બિલકુલ વાત કરી કર્કશી અને કન્યા તેનું રાશિફળ શું કહે છે આજે જેનો સ્વામી ચંદ્ર હોય ડ અને હ જેના અક્ષરે હોય કર્ક રાશિવાળા જાતકોને આજે આવકમાં સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે કામકાજની અંદર ખૂબ જ સારો ફાયદો થાય તમારા પાર્ટનર સાથે આજે યાત્રા કરજો સાથીઓનો સહકાર પણ ખૂબ જ સારો મળશે મતલબ કે કર્ક રાશિવાળા જાતકોનો આજનો દિવસ મંગલમય દેખાઈ રહ્યો છે સિંહ રાશિની વાત કરીએ તો મો અને ટ અક્ષરવાળા જાતકો માટે ધંધાકીય કામકાજમાં કોઈ સારા અને નવા કામ મળે તેવી સંભાવનાઓ છે સહયોગીઓ દ્વારા લાભ થાય માતા પિતાના લાભ પણ દેખાઈ રહ્યા છે બીમારીમાંથી પણ આરામ મળશે આજના દિવસ માટે મતલબ સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તો સારો જ રહેશે કન્યા રાશિ પઠ અને ણ અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે બને ત્યાં સુધી ઉધારી ન કરવી એ ખાસ જરૂરી છે પૈસાની બાબતમાં સાચવીને કામકાજ કરજો સારા સમાચાર મળશે સગા વહાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની રહેશે આવી પણ શક્યતાઓ આજના દિવસ માટે ગણપતિ બાપા કહે છે થોડું સાચવીને કામકાજ કરજો જય ગણેશ બિલકુલ આગળ વાત કરીશું અન્ય 6 રાશિઓના રાશિફળની આ સાથે આપના પણ મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો અમારી ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર આપ અમને કોલ કરી શકો છો હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે રાશિફળની વાત કરીએ તુલા વૃશ્ચિકને ધન તેનું રાશિફળ શું કહે છે આજે તુલા રાશિકને ધન દે ધના ધન તુલા એટલે રહો ને તો જેના અક્ષર છે એવા જાતકો માટે તબિયતની બાબતમાં કાળજી લેવી પડશે સ્વભાવને સરળ બનાવવો પડશે યાત્રા પ્રવાસથી બચવાનું રહેશે આજના દિવસ માટે સારા કામની ચોક્કસ સરાહના થાય તેવો યોગ ભગવાન ગણેશજીએ તમારા માટે નિર્માણ કરેલો છે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે થોડું ધોખાઘડીથી બચવાનું રહેશે સંપત્તિને લગતા કોઈ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો વિચારીને લેજો આજના દિવસ માટે સાથીઓનો સહકાર તો સારો મળશે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને ધનરાશિ એટલે ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે આવકમાં સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે પણ સાથે મહેનત પણ કરવી પડશે તો મહારાજે કીધું તો આવક થવાની છે મહેનત ક્યાં કરવાની એવું નહીં સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે નાય કામકાજમાં સફળતા થોડી ધીરી મળશે જીવનસાથીનો સ્નેહ મળશે પરિવારના સારા સહયોગ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે જય ગણેશ બિલકુલ એક કોલર જોડાયા છે અમારી સાથે મહાવીરભાઈ સ્વાગત છે આપનું જન્મ પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ મારા બાબા વિશે પ્રશ્ન છે જન્મ તારીખ 14/6/92 સમય સવારે 6:45 સ્થળ મૂળી શું પ્રશ્ન છે ના સંબંધ આવે છે પણ એને ક્યાંય ગમાડતો નથી મૂળી એટલે ઝાલાવાડ હા ઝાલાવાડ શું કરે બાબો
નોકરી કરે પોલીસમાં. પોલીસ ખાતામાં છે એમ ને? દરબાર છો? દરબાર ના દીકરા. હા, જોકે મૂડી થયેલા ચોટીલા બધો જે ભાગ છે આપણો બધો લખતરની બાજુનો, બધા જ દરબારો ખૂબ આગળ વધી ગયેલા છે. વૃશ્ચિક રાશિ છે બાબાની, જ્યેષ્ઠ મહિના એટલે જેઠ મહિનાના શુક્લ પક્ષની 14મો જન્મ છે. અહીંયા વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમા બેઠેલો છે અનુરાધા નક્ષત્રમાં. તો આ ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં નીચનો બનતો હોવાના કારણે લગ્ન જીવનની સારી સુખાકારી જોઈતી હોય, કારણ કે ઘણી વખત પાત્ર તો ઘણા બધા દેખાય આપણને, પણ આપણી પસંદગીનું પાત્ર હોય, આપણને આંખ ઠરે એવું પાત્ર હોય, તો એના માટે બાબાને કહેજો સોમવાર કરે. અને સોમવારના દિવસે મહાદેવજીની ખાસ પૂજા કરે, આમ તો દરરોજ કરવી જોઈએ, પણ સોમવારના દિવસે મહાદેવજીને જળ ચડાવે, સાથે દૂધ ચડાવે. દૂધની અંદર થોડુંક પંચામૃત અને સફેદ તલ નાખી અને એના દ્વારા અભિષેક કરી મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં, આ મંત્રના જાપ દ્વારા ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરે તો એને સારી સફળતા લગ્ન જીવનમાં મળશે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો જો ખૂણો વાયવ્ય ખૂણો છે ત્યાં પણ લગ્નની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિથી સારું લેણું છે, મકર રાશિથી, મેષ રાશિથી અને તુલા રાશિથી સારું લેણું છે. મંગળ 12મા સ્થાનમાં છે પણ દોષકારક નથી, કારણ કે મેષ રાશિમાં મંગળ અપવાદ ગણાય છે, તો દોષકારક ન હોવાના કારણે લગ્ન જીવનમાં સારી સફળતા અને સુખાકારી મળશે. શુક્ર સૂર્ય સાથે યુતિમાં છે, સામાન્ય દરબારોમાં સગાઈ થાય પછી લગ્નને થોડોક ટાઈમ લાગતો હોય છે, પણ અહીંયા મને લાગે છે ત્યાં સુધી શુક્ર સૂર્ય સગપણ અને લગ્ન વચ્ચે લાંબો ટાઈમ નહીં રહે એવું પણ અહીંયા દેખાડી રહ્યા છે. તો આવા સમયે કુળદેવીની ઉપાસના પણ ખૂબ જ સારું પરિણામ આપશે, કારણ કે શુક્ર અહીંયા અસ્તંગત બને છે સૂર્ય સાથે યુતિમાં, તો કુળદેવીની પૂજા પણ જો બાબો કરશે તો આગળ જતા એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ, વાત કરીએ અંતિમ ત્રણ રાશિ, મકર, કુંભ અને મીન, તારું રાશિ ફળ શું કહે છે? ત્રણ રાશિ અંતિમ, એમાં રાશિ મકર, મકર એટલે 10મી રાશિ. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે સમય સારો નથી. પરિવાર સાથે કોઈ સારો પ્રવાસનું આયોજન કરતા હોય તો આજના દિવસ માટે કરજો, લાભ દેખાઈ રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રમાં થોડીક સાવધાની રાખીને કામકાજ કરવાનું રહેશે, કદાચ થોડો ખર્ચો વધે તેવી પણ શક્યતાઓ આજના દિવસ માટે મકર રાશિને દેખાશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને સાચી વાત છે, મિત્રોથી થોડીક માનસિક વ્યથા રહેશે, પણ સાથે સાથે એની મીઠી નજર પણ તમને કામ લાગશે, મોટાઓની મીઠી નજર તમને લાભ કરાવડાવશે. નોકરી ધંધામાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય અથવા તો બીજા કોઈ ભારરૂપ કામકાજ કરવાના હોય તો થોડો મનમોટાવની શક્યતાઓ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને દેખાશે. મીન રાશિ, દ ચ જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે થોડુંક વાહન ચલાવવામાં કાળજી રાખજો, ધંધાકીય મહેનત વધશે, ઉધારીથી બચવાનું રહેશે, આટલો વિશ્વાસ ન મૂકો કોઈના ઉપર નહીં તો નુકસાન કરાવશે. જય ગણેશ. બિલકુલ, આગળ વાત કરીશું કે આજે આખરે કયું દાન કરવાથી પુણ્યની થશે પ્રાપ્તિ, આ સાથે આજે કયો મંત્ર છે કે જે આજે આપનો દિવસ સુધારી શકે છે તેની કરીશું વાત એક બ્રેક બાદ.